वाल्मीकि समाज गुजरात द्वारा रोस्टर पद्धति थी भर्ती करायेली कर्मचारी काम न करता होवाना आक्षेप साथे आवेदन पत्र अपायुं। हळवद नगरपालिका में रोस्टर पद्धति थी 7 सफाई कामदारों समावेश करवामां आव्यो हतो, जेमांथी 4 सफाई कामदारों पोतानी कामगीरी नियमित निभावी रह्या छे अने 3 कर्मचारियों में विक्रम गांधीए राजीनामुं मूकेलुं छे परंतु मंजूर थयुं नथी। ज्यारे प्रतापभाई रबारी अने कुलदीपभाई पटेल फरज नहीं निभावता होवा छतां पण पगार नियमित चूकवामां आवी रह्यो छे अने कोई राजकीय संडोवणी होय तेवा आक्षेपो करवामां आव्या छे। વધુમાં જણાવ્યું હતું કે 1995 થી આજ દિન સુધી કોઈ વાલ્મીકિ સફાઈ કામદારની ભરતી કરવામાં આવી નથી, જેથી તેઓની કાયમી ભરતી કરવામાં આવે તેવી માંગ સાથે આજરોજ મોટી સંખ્યામાં વાલ્મીકિ સમાજના સફાઈ કામદારોએ હળવદ નગરપાલિકા કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું હતું। સાથે જ આ મુદ્દાઓનો 4 દિવસમાં યોગ્ય રસ્તો કરવામાં આવે અને જો તેમ નહીં થાય તો તારીખ 30/6/2023 રોજ ગાંધી ચિંધ્યા માર્ગે પ્રતિક ઉપવાસ પર બેસશે અને જરૂર પડીએ તો હળવદ નગરપાલિકામાં તાળાબંધી, રસ્તા રોકો આંદોલન અને આત્મવિલોપન કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી, જેથી તમામ જવાબદારી નગરપાલિકાની રહેશે તેમ પણ જણાવ્યું હતું અને મોટી સંખ્યામાં સમસ્ત વાલ્મીકિ સમાજ ગુજરાત દ્વારા આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી। જય વાલ્મીકિ। હું પરમાર ઈશ્વર ચમનભાઈ, હળવદ સફાઈ કામદાર નગરપાલિકામાં। અગાઉ 22/4/2022 અમે જે હડતાલ ઉપર ઉતરેલા, આંદોલન કરેલું, રોસ્ટર પ્રથામાં જે કાયમી કરેલા 13 જણા, પૈકી અત્યારે 3 જણા હાલ સફાઈ કામ કરતા નથી, તો એને વાલ્મીકિ સમાજને અત્યારે અન્યાય થાય છે અને એ શ્રવણ લોકોને આચરવામાં આવે છે અને વાલ્મીકિ સમાજ જોડે અસ્પૃશ્યતાનું એમને પ્રોત્સાહન આપવામાં આવે છે, તો એના સંદર્ભે અમે અત્યારે ફરી પાછા એક વખત હડતાલ ઉપર બેસવાના છીએ અને જો આ અમારી માંગો પૂરી નહીં થાય તો અમે આવનાર દિવસોમાં ઉગ્ર આંદોલન કરશું અને નગરપાલિકા તાળાબંધી પણ કરશું અને બની શકે તો આ હળવદ ગામને અને તંત્રને પણ અમે જાણવા માંગીએ છીએ કે જો વાલ્મીકિ સમાજ તમને નડતી હોય, જો કામ ના કરતી હોય તો અમે પણ ધર્મ પરિવર્તન પણ કરવા તૈયાર છીએ, માટે તંત્ર, પાલિકા ચીફ ઓફિસરશ્રી અને જે કોઈ લાગતા વળગતા હોય તે આના મુદ્દે સત્વરે પગલાં લે એવી અમારી માંગ છે। જય ભીમ, જય વાલ્મીકિ। સમસ્ત વાલ્મીકિ સમાજ ગુજરાતના નેજા હેઠળ હળવદ નગરપાલિકામાં ઘણા સમયથી અમારું એક આંદોલન ચાલી રહ્યું હતું, જે 2021 રોસ્ટરમાં ભરતી થઈ એનાથી હળવદનો વાલ્મીકિ સફાઈ કામદાર આજ સુધી અસંતોષ છે કે જેનો હક નથી, જેને જરૂર નથી એવા શ્રવણ સફાઈ કામદારોને કાયમી નોકરી આપવામાં આવી છે અને હળવદની જાહેર જનતાને જણાવવાનું કે 1993 લઈ તો આજ દિન સુધી હળવદ નગરપાલિકામાં કોઈ કર્મચારીની કાયમી ભરતી થઈ નથી। એક એવો પ્રશ્ન થશે કે આ 13 જણાની ભરતી તો કરી, પણ એ ભરતી ગુજરાત સરકાર દ્વારા અને રોસ્ટર પદ્ધતિ દ્વારા કરવામાં આવી છે, એમાં હળવદનો સફાઈ કામદાર, વાલ્મીકિ સફાઈ કામદારનો કોઈનો સમાવેશ થયો નથી। વાત કરવાની શ્રવણ સફાઈ કામદારોની, તો આજ દિન સુધી હજી પણ એ લોકો ફાવણો પકડતા નથી, બજારમાં આવતા નથી, તો પણ આ હળવદ નગરપાલિકાના ચીફ ઓફિસરની બેદરકારીથી એ લોકોના ખાતામાં પૂરેપૂરો પગાર જમા થાય છે, ફાવણો પણ નથી પકડતા, નથી ગામમાં કૂતરું ભૂંડળું ઉપાડતા અને હળવદ નગરપાલિકાના ચીફ ઓફિસર, મને આ વાત કરતાં શરમ આવે છે કે ગુજરાતની એકમાત્ર હળવદની નગરપાલિકા કે આટલા બધા ચીફ ઓફિસર બદલાઈ ગયા, અમને તો એવું લાગે છે કે હળવદની નગરપાલિકા કોઈ હેરિટેજ સિટી હોય કે કોઈ હિલ સ્ટેશન હોય કે કોઈ ચીફ ઓફિસર આવે 15-20 દિવસ રહે, મજા મજા કરી, સારું સારું ખાઈ પીને જતા રહે, હળવદનો આખી જનતા, હળવદની બજાર, હળવદનો વેપારો એસોસિએશન, હળવદનો વિકાસ ત્યાં ત્યાં અટકેલો પડ્યો છે ચીફ ઓફિસરના વાંકે। હળવદની નગરપાલિકા છેલ્લા 6 મહિનાથી વહીવટદારના હવાલે છે, મને કહેતા દુઃખ થશે કે 6 મહિનાની અંદર કદાચ 10 વાર તમે વહીવટદારને હળવદ નગરપાલિકામાં જોયા હોય તો ખબર નહીં। આ હળવદની જનતાને અને ખાસ કરીને વાલ્મીકિ સફાઈ કામદારોને આ બદલતા ચીફ ઓફિસર, આ અનપઢ ચીફ ઓફિસર, રબર સ્ટેમ્પ ચીફ ઓફિસર,
ક્યારે ન્યાય આપશે? હળવદ નગરપાલિકા પ્રમુખ થી વંચિત છે, વહીવટદાર છે, તો એને કઈ કામ કરવામાં રસ નથી. હળવદ નું મામલતદાર પણ ચાર્જમાં છે, એટલે આ હળવદ ક્યાં જઈને ઉભો રહેશે અને આ વાલ્મીકી સમાજ ક્યાં જઈને ઉભો રહેશે? અમે આવતી 30 તારીખથી ફરી એકવાર પ્રતિક ઉપવાસ તરફ જઈ રહ્યા છીએ, ગાંધી ચિંધ્યા માર્ગ તરફ, અને અમારું હવે ઉપવાસ આંદોલન કોઈ અચોક્કસ મુદત ઉપર છે કે અમારી જ્યાં સુધી માંગ સંતોષાશે નહીં, અમને લેખિતમાં કાયમી ઓર્ડર મળશે નહીં ત્યાં સુધી અમારે મંડપ છાવણી નીચેથી ઊભું થવાનું થતું નથી. જય ભીમ, જય વાલ્મીકી.